नमस्कार विद्यार्थी मित्रों, डिजिटल एज्युकेशन बाय राठौड़ ब्रदर्स यूट्यूब चैनल में आप सबनों हार्दिक स्वागत है। आज आप भणीशू धोरण 9 विषय विज्ञान एनसीईआरटी प्रकरण नंबर 1 अपनी आसपास में द्रव्य भाग 9। तो आपने अपना अगाउना वीडियो लेक्चर में घन प्रवाही अने वायु पदार्थनी गुणधर्मना कारण थोड़ा प्रश्नों जवाब आप्या, तो तेज प्रश्नों ने अपने आग वधारीए। तो आपने एम कीधु छे के नीचे दर्शावेला गुणधर्म एटले के आपने गुणधर्म आप्या छे, तो तेना माटे योग्य नोंध लखो कि आपने गुणधर्म तो सख्ताईनो गुणधर्म छे, तो सख्ताईनो गुणधर्म कोने कहेवाय, संकोचनीयतानो गुणधर्म कोने कहेवाय, तरलता, पात्रमां वायुने भरवो, आकार, गतिज ऊर्जा अने घनता, तो आ गुणधर्म आप्या छे। तो आ गुणधर्म विशे आपणे माहिती आ वीडियो लेक्चरमां मेळवाना छीए। तो शरू करीए आजनो वीडियो लेक्चर। तो आपणो पहेलो गुणधर्म छे सख्ताई। तो सख्ताई कोने कहे छे? तो के पदार्थ पर बाह्य बल लगावा छता ते पोतानो मूळ गुण मूळ आकार पदार्थ पर बाह्य बल लगाड़वा छता मूळ आकार जाळवी राखवाना गुणधर्म ने सख्ताईनो गुणधर्म कहे छे। एटले के पदार्थ पर बाह्य बल लगाड़वा छता पोतानो मूल आकार पोतानो मूल आकार जाळवी राखवाना गुणधर्म ने सख्ताई कहे छे। એટલે કે પદાર્થ પર તમે ગમે એટલું બાહ્ય બળ લગાડો પરંતુ તેનો મૂળ આકાર તે છોડે જ નહીં, તો તેવા ગુણધર્મને સખ્તાઈનો ગુણધર્મ કહે છે, સખ્તાઈ અથવા જડત્વ। તો આ ગુણધર્મ શેમાં જોવા મળે? તમને દિવાલ પર, તમે એના ઉપર ગમે એટલું બળ લગાડો તો એ દિવાલ તો હલવાની નથી। પછી બીજો ગુણધર્મ છે સંકોચનીયતા। સંકોચનીયતા તો આ ગુણધર્મ કોને કહેવાય છે? આપણે જાણીએ છીએ કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન કે અવકાશ રહેલું હોય છે। હવે જો આપણે તેના પર દબાણ કરીએ તો આ દ્રવ્યના કણો એકબીજાની જે નજીક થોડાક પણ નજીક આવે છે, તો નજીક આવવાના ગુણધર્મને એટલે કે એકબીજાના નજીક આવવાના ગુણધર્મને સંકોચનીયતા કહીએ છીએ। કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે એટલે કે ખાલી સ્થાન હોય છે। હવે આપણે એની ઉપર બાહ્ય બળ લગાડીએ, બાહ્ય બળ લગાડતા આ ઘટક કણો એકબીજાની નજીક આવે છે, તો આ ગુણધર્મને સંકોચનીયતા કહે છે। એટલે કે આપણે અવકાશ હોય છે તો તેની વચ્ચે આપણે બાહ્ય બળ લગાડીએ તો નજીક આવે છે। જેમ કે આપણે વાત કરીએ કે વાયુ, તો વાયુ પદાર્થને તે ખૂબ જ વિસ્તૃત રીતે ફેલાયેલો હોય છે। વાયુ પદાર્થનો સંકોચનીયતાનો ગુણધર્મ ખૂબ જ વધારે હોય છે, પરંતુ તેને આપણે સિલિન્ડરમાં પણ ભરી શકીએ છીએ, તો તેના સંકોચનીયતાના ગુણધર્મના કારણે આપણે તેને સિલિન્ડરમાં ભરી શકીએ છીએ। હવે આપણે આગળ વાત કરીએ તો આપણો ત્રીજો ગુણધર્મ છે તરલતા। તો દ્રવ્યના ઘટક કણો જુદી જુદી દિશામાં વહન પામે એટલે કે જુદી જુદી દિશામાં વહન પામવાની ગુણધર્મને એટલે કે દ્રવ્યના ઘટક કણો જુદી જુદી દિશામાં વહન પામવાના એટલે કે આપણે પ્રવાહી વાયુની વાત કરીએ તો વાયુ પદાર્થની આપણે સોડમની વાત કરીએ ખોરાકની સુગંધ, તો તે જુદી જુદી દિશામાં સરળતાથી વહન પામી શકે છે, તો તેને તેનો તરલતાનો ગુણધર્મ કહેવાય છે, કારણ કે જુદી જુદી દિશામાં તે વહન પામે છે। વહન પામવાના ગુણધર્મને તરલતા કહે છે। હવે આપણો ચોથો ગુણધર્મ છે પાત્રમાં વાયુને ભરવો।
पात्र में आपने वायु ने भरवो तो तेना विषे आपने बात करिए तो के वायु अवस्था में कणों की गति अनियमित हो कणों अव्यवस्थित रीते गोठवायेला हो अनियमित रीते गति करता हो वायु अवस्था में कणों की गति अनियमित होटले कि अनियमित गति हो तो आज अनियमित गति ना कारणे आ अनियमित गति ना कारणे कारणे वायु ने आपने शेमा भरी शकीए छे वायु ने पात्र में भरी शकाय एटले के अनियमित गति ने अव्यवस्थित रीते गोठवायेलो छे तेना कारणे आपने वायु ने पात्र में भरी शकीए तेना माटे तरलता नो એટલે કે સંકોચનીયતાનો ગુણધર્મ પણ જવાબદાર છે તરલતાની પણ સંકોચનીયતા. હવે આપણે વાત કરીએ આકાર વિશે તો કે આકાર વિશે વાત કરીએ તો આકાર કોનો નિશ્ચિત હોય છે તો કે ઘન પદાર્થનો આકાર શા માટે નિશ્ચિત હોય છે કારણ કે ઘન પદાર્થમાં આંતરાણ્વીય આકર્ષણ બળ પણ મહત્તમ હોય છે તેના કારણે તેનો ચોક્કસ આકાર હોય છે એટલે કે ઘન અવસ્થામાં મહત્તમ આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે મહત્તમ તો મહત્તમ આંતરાણ્વીય આકર્ષણ બળ ના કારણે ચોક્કસ આકાર હોય છે આંતરાણ્વીય આકર્ષણ બળ ઓછું તેમ આકારમાં તમને ફેરફાર જોવા મળે છે પ્રવાહી અને વાયુમાં તમે જોઈ શકો છો કારણ કે પ્રવાહીમાં ઘન કરતાં ઓછું અને તેના કરતાં પણ ઓછું આંતરાણ્વીય આકર્ષણ બળ શેમાં હોય છે વાયુમાં એટલે કે વાયુનો આકાર અનિશ્ચિત હોય છે તે ગમે તે ગમે તેવો આકાર ધારણ કરી શકે છે અને પ્રવાહી પણ તેને ગમે તે પાત્રમાં ઢાળો તો તેના જેવો આકાર ધારણ કરી શકે છે હવે આપણે વાત કરીએ ગતિજ ઊર્જા તો કે દ્રવ્યના કણો આપણે જાણીએ છીએ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અને આ સતત ગતિશીલ કણો સાથે સંકળાયેલી ઊર્જાને ગતિજ ઊર્જા કહે છે એટલે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અને આ ગતિશીલ કણો સાથે સંકળાયેલી ઊર્જાને આપણે તેની ગતિ ઊર્જા તરીકે ઓળખી શકીએ છીએ હવે આપણો છેલ્લો ગુણધર્મ છે ઘનતા તો આપણે આગળ પણ વાત કરીએ કે પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે અને ઘનતા બરાબર આપણે એમ લખી શકીએ કે ઘનતા બરાબર દળના છેદમાં કદ એટલે કે પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે અને આપણે આગળ વાત કરીએ તો કે કારણ આપો કે વાયુને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્રને તે સંપૂર્ણપણે પૂરેપૂરી રીતે ભરી દે છે એટલે વાયુને પૂરેપૂરી રીતે જે પાત્રમાં પણ નાખો તે પૂરેપૂરી રીતે ભરી દે છે તો તેનું આપણે કારણ જણાવીએ તો કે તેનું કારણ છે કે વાયુ અવસ્થામાં દ્રવ્યના કણો ઘટક કણો નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ એટલે કે વાયુ અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ બળ અને મહત્તમ ગતિજ ઊર્જા ધરાવે છે નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ બળને કારણે તે અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે અને મહત્તમ ગતિજ ઊર્જાના કારણે તે સરળતાથી પ્રસરી શકે છે તેનો પ્રસરણ દર સૌથી વધુ હોય છે મહત્તમ ગતિજ ઊર્જા ધરાવે એટલે કે આપણે એમ લખી શકીએ કે વાયુના ઘટક કણો બધી જ દિશામાં પ્રસરણ
પ્રસરવાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે વાયુના ઘટક કણો શક્ય બધી જ દિશામાં પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે। એટલે કે વાયુ શક્ય તેટલી બધી જ દિશામાં તે પ્રસરણ પામી શકે છે વાયુના ઘટક કણો, અને તેના જ કારણે તે શક્ય તેટલી બધી જ દિશામાં પ્રસરણ પામીને મહત્તમ ગતિજ ઊર્જાને અને નિર્બળ અંતરાણીય આકર્ષણ બળને કારણે આપણે તેને ગમે તે પાત્રમાં ભરીએ તો પાત્રમાં આપણે નાખીએ તો તે બધી જ દિશામાં પ્રસરી જાય છે, એટલે કે પાત્રને પૂરેપૂરી રીતે તે ભરી દે છે। એટલે કે આથી વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે પાત્રને પૂરેપૂરી રીતે, એટલે કે તે પાત્રને પૂરેપૂરી રીતે ભરી દે છે। તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, અમારા વિડીયો લેક્ચર જોવા માટે, આવા નવા નવા વિડીયો લેક્ચર જોવા માટે અમારી સાથે જોડાઈ રહો, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।